आकाश में व्याख्या है ना पहली सकल द्रव को वाक जात में सुकाश किसान आकाश नाम नो सर्वव्यापक पदार्थ है न बदा द्रव्या सम्यक व्यवहार सम्यक माए ने बराबर जाने में सर्वा जेमा छद्रव्यो नो निवास है तो स्थान ने आकाश कहे थे आखो नीचे है पूछे वहां पानी मा जन भस्म नाखे हमारे जाए भाई हमारे खान नाखे हमारे जाए सोई नाखे ने हमारे जाए दाखो हिंदी मा बड़ा दाखला अब जाए आज से हिंदी मा चला चला एन वाल लखान से एने आकाश मान मो जी जी पुतानी मेलाई पलते जा ने पलतवा मा निमित्ता है एने निश्चय काव काव द्रव से संक्रदित से कुंभार ना चाक ने जम खिली होई थे એમ જગત ના પ્રાણી ને જળ ચૈતન ને પ્રણવવામાં કાવ દ્રવ નું નિમિત્તે ને કુંભાર નો ખીલી નિમિત્ત હોય ને નીચે ખીલી હોય ને ખીલી એમ આ કાવ દ્રવ બીજા દ્રવ ને પ્રણવવામાં નિમિત્તે પ્રણમે તો સ્વયં પોતે આમ ભગવાને જોયેલા આ રીતે સદ્રવ છે ને કેટલા કાવદ્રવ માનતા નથી તમર કાવદ્રવ માનતા નથી વ્યવહાર સંકેત માં છ દ્રવ માનવા જોઈએ ન માને તો વ્યવહાર સંકેત માં ભૂલ છે સમજાણું કઈ દિવસ ઘડી અને વ્યવહાર કાળ કે છે આવી રીતે અજીવ તત્વ નું વર્ણન થયું આ સર્વ તત્વ નું વર્ણન એમાં મિથ્યાત અવરોધ પ્રમાણ કથાયુગ પાંચ ભેદ છે એના આશ્રમ ને મન બંને માં ભેદ શું છે મિથ્યાત્મ ને રાજવિક પરિણામ થી ભાવ આશ્રવ છે અને તે મલિન ભાવો માં ચિકાસ નું અટકણું ચિકાસ કહે એને ભાવ બંધ કહે એ જરી ભેદ પાડી ને સમજે આશ્રમ આશ્રવ ત્યાગ નો ઉપદેશ અને બંધ સંબર નેજરા નું લક્ષણ જો આ તો હજી નવ તત્વ ને તો જેમ જેમ માનવા એ તો વ્યવહાર સંકે દર્શન લક્ષણ છે નિશ્ચય માં તો આત્મા નિર્વિકલ શુદ્ધ અખંડ આનંદ નો પ્રતીતિ અનુભવ માં થવી માને ધૂળ ક્યાંથી માને આ બધો વ્યવહાર એને વિકલ્પ માં આવો હોય છે એવો વ્યવહાર નો હોય છે નિશ્ચય યથાર્થ હોય નહી નિશ્ચય હોય ત્યારે આવો વ્યવહાર એને હોય એમ સિદ્ધ કરે છે જ્યાં કરે છે ને એથી ઘણી વાત માહિતી સમજાણો આત્મા શુદ્ધ ચિદાનંદ જ્ઞાયક સ્વરૂપ છે એમ અંતર નિર્ણય અનુભવમાં સમ્યક પ્રતીત હોવા છતાં સાથે વિતરાગ જ્યાં સુધી ન થાય
ત્યાં સુધી આવા આ તત્વના વસ્તુનું જે હું સ્વરૂપ છે તે હું ઉપાદાન આદિ નિમિત્ત આદિ બરાબર માનવા આગળ દેવગુરુ શાસ્ત્ર ને કે છે. હજી તો નવમી ગાથા यही आत्म को दुख कारण साथ इनको सजिए. आश्रम छोड़वा युग थे मैंने मानू जीव प्रदेश बंधे विधि सो सो बंधन कब हो न सजिए. समदम ते जो कर्म न आवे तो संवर आदरिये. तप बल ते विधि जरन निरजरा સાહી સદા કરીએ. દરેક શબ્દ ફેર પાડ્યો દરેક માં. મિથ્યાત ના ઊંધી માનતા, વ્યવહાર ની આદિ ઊંધી માનતા આદિ, અને આત્મા ને દુઃખ નું કારણ છે એ બધા મિથ્યાત આદિ દુઃખ ના કારણ છે. આશ્રમ દુઃખ નું જ કારણ છે. દુઃખ નું કારણ સંયોગ નથી. સમજાણું કઈ પ્રતિકૂળતા ને શરીરમાં રોગ ને નિર્ધનતા ને નર્કના સંયોગ નું દુઃખ. નર્કમાં સંયોગ છે એ દુઃખ નથી. એ મિથ્યાતાથી દુઃખના કારણ તો એને ભગવાને કહ્યા છે. એને ઠેકાણે સંયોગ ને દુઃખ નું કારણ માને તે આશ્રુત તત્વની એને ખબર નથી. સમજાનું કઈ વિપરીત માનતા અને રાગવેશના પરિણામ એ દુઃખ નું કારણ છે. ભાવ આનંદ નું કારણ છે, દુઃખ નું કારણ. સંયોગ દુઃખ નું કારણ નથી. નરક ના સંયોગ આવ્યા, ઢોરમાં પ્રતિકૂળતા આવી, કે મનુષ્યમાં નીચી કરડે, સર્પ કરડે, એ દુઃખ નું કારણ નથી. એમ કે છે હું કીધું આ બે વાર કહ્યું ને ઊંચાઈ ગયું છે બીજું એટલે યાદ નથી રહેતો એમ કે છે. સમજાણું નહીં. એ મિથ્યા શ્રદ્ધા ઊંધી માન્યતા આ મને પ્રતિકૂળતા મને દુઃખ નું કારણ એ માન્યતા ઊંધી અને રાગ દ્વેષ એ દુઃખ નું કારણ છે. હું કીધું ને પેલું વાંચવામાં છે કે નહીં એ ઉપરથી નહીં અંદર ધરી હા નું હે. એ મિથ્યાત્વાદી આત્મા ને દુઃખ નું કારણ છે એ કારણ છે. સંયોગ પ્રતિકૂળ શરીરમાં રોગ સાંગો હલે નહીં એ દુઃખ નું કારણ નથી એમ કે છે. જીવ ને કોને છે જડ ને છે સમજાણું કઈ. છોકરાઓ પ્રતિકૂળ થાય, છોકરા જુદા પડે, વેચાઈ જાય, માટિયા દુઃખ નું કારણ છે એમ નથી એમ કે છે. ઊંધી માનતા મને આમ થયું મને આમ થયું અને રાગ ને દ્વેષ ના ભાવ એ દુઃખ નો કારણ છે. કેમ મંદાય ઊંધી માનતા જે સ્વભાવ એ ધર્મ છે અથવા મને ઠીક છે, પાપમાં મને મજા કરે એવો મિથ્યાત ભાવ દુઃખ નું કારણ છે. સર્વ કરડે, વીછી કરડે, માથેથી સળા પડે, માથેથી જાય પચાસ હોમન માં મોટી આ શું કરાય ક્યાંથી પડે, માથે કોઈ ઘણ મારે એ દુઃખ નું કારણ નથી. માથે કોઈ ઘણ મારે આ માથામાં એ દુઃખ નું કારણ નથી. ના કોણ મારે મારતું નથી, નડતું નથી એને. સરા માર્યા એ દુઃખ નું કારણ નથી. માર્યા છે ક્યાં પણ સરો ત્યાં આમ ફરે છે જરી શરીર પાસે એમ એને ક્યાં અડ્યો છે. એને અડીલી મિથ્યા શ્રદ્ધા ને રાગવેષ ભાવ એ એને દુઃખ નું કારણ છે. સમજાણું કઈ. એ અગ્નિમાં હાથ નાખ્યો અગ્નિ નું અગ્નિ દુઃખ નું કારણ નથી. ઉના પાણી ધબધબતા તિલ ના કડાયામાં એને નાખ્યો એમાં માણસ એ દુઃખ નું કારણ નથી. દુઃખ નું કારણ અંદર માં મિથ્યા શ્રદ્ધા ને રાગવેશ ભાવ ઉભો કરી એ મને આમ થયું આને આ મને થયું એવી મિથ્યા માનતા ને રાગવેશ નો ભાવ કરે એ દુઃખ નું કારણ છે. બરાબર
પણ છે કે નહીં એમાં તમારા હાથમાં પાછું છે સમજાણું કઈ શું કહ્યું પાછળ એ આત્મકો દુઃખ કારણ એ આત્મકો દુઃખ કારણ એમ છે ને વિપરીત શ્રદ્ધા અને રાગદ્વેષ ના પરિણામ હરખ શોક ના ભાવ એ આક્રવ છે એ જીવને દુઃખ નું કારણ છે સ્વભાવ દુઃખ નું કારણ નથી સંયોગ દુઃખ નું કારણ નથી પણ છોકરા હારા થયા હોય અને પછી ભાગ હરખું કઈ ન આપે હારા હતવે નહીં તો દુઃખ થાય કે નહીં એનું કારણ દુઃખ નું ખરું કે નહીં સમજાણું આમાં છોકરો એને નથી ને પણ મફત નો માની બેઠો મુંડ છોકરો તો બીજો જીવ છે કોક નો જીવ એનો એનો જીવ છે એના રજક નું કોક ના છે તારે ક્યાં આવ્યું છોકરો એ રાગ એ મારી નાખે છે જીવ કે છે એ રાગ કરે ને વાત કાઢે કોક નો રાગ કરે દ્વેષ કરે ને વાત કાઢે કોક નો એક મૂંડ છો આશ્રવ થતો નહીં તો ખબર નથી એમ કે છે ભૂલી જાય ઓલો રસ ચડી ગયો તો ક્ષત્રિકારણ ચડ્યા એવું કરતા નહીં એનો તો સમજ ફરી સમજાણું એ રંગ એવો ચડ્યો સવારથી સાંજ સુધી અને આખી જિંદગી અને આનંદ કાળથી દુઃખ નું કારણ કોણ હોય કે જેમાં આત્મા આનંદ છે એ આનંદની ઉલટી અવસ્થા એ દુઃખ નું કારણ હોય પ્રતિકૂળ અવસ્થા જળની કે પરની પ્રતિકૂળ અવસ્થા દુઃખ નું કારણ કેમ હોય ન્યાય સમજાય છે કઈ પર વસ્તુની પ્રતિકૂળતા એમ એ તો માની પ્રતિકૂળતા શું પોતાના આનંદની પ્રતિકૂળતા આનંદ સ્વરૂપ છે એની પ્રતિકૂળતા એટલે વિપરીતતા એવો મિથ્યાર્થ ભાવ ને રાગ દ્વેષ એ દુઃખ નું કારણ છે સમજાય છે કઈ બહારના સંયોગો નરકના કે સ્વર્ગના કે દરિદ્રતાના કે નિર્ધનતાના વાંધિયાપણાના વાંધાપણાના કે માથે બહાર પડ્યો માથે આમ 50 મણનો નેમ ટાંગા સહિત દબાઈ ગયો હાય હાય હવે મોટરમાં હવા લાગે થયો ને જુઓ ને મનાથી એમ આજે છે રાત્રિ કે કઈ સમય થયો મરી ગયો એક નલાયા થાય છે એ દુઃખ મોટર ફાટી અને એના ઉપર પેટ્રોલ પડ્યું માટે દુઃખ નું કારણ છે એમ નથી પર વસ્તુ તો પર પદાર્થ ભિન્ન છે ભિન્ન છે દુઃખ નું કારણ કેમ થાય એનામાં એના અસ્તિત્વમાં એના સત્તામાં એના હોવાપણામાં કઈ થાય તો દુઃખ નું કારણ થાય શું કીધું જે એનામાં નથી એ ચીજો એને દુઃખ નું કારણ કેમ થાય સમજાવવામાં કઈ એ આત્મામાં કર્મ નથી શરીર નથી પ્રતિકૂળ અનુકૂળ ચીજો આત્મામાં જ નથી જે ચીજ આત્મામાં નથી એને પ્રતિકૂળતા કેમ થાય આત્મામાં આનંદ છે એ આનંદની ઉલટી અવસ્થા પોતે પોતાના અસ્તિત્વમાં સત્તામાં કરે છે શું કીધું એના હોવાપણામાં હોય તો દુઃખનું કારણ થાય એના હોવાપણામાં હોય તો આનંદનું કારણ થાય સમજાણું કઈ એના કાયમ હોવાપણામાં તો અતિન્દ્રિય આનંદ છે એ અતિન્દ્રિય આનંદનું કારણ થાય અને એના હોવાપણામાં આનંદને ભૂલી વિપરીત શ્રદ્ધા કરે છે આ પુણ્યથી મને ઠીક પડે છે પાપથી મજા પડે છે પ્રતિકૂળ ઠીક નથી અનુકૂળ ઠીક છે એવી માનતા ઉભી કરે છે એ માનતા એની સત્તામાં ઉભી કરે છે સત્તા એટલે એના ક્ષેત્રમાં એના ભાવમાં એના અસ્તિત્વમાં એ ભાવ ઉભો કરે છે એના અસ્તિત્વમાં ભાવ ઉભો કરે એ દુઃખનું કારણ હોય ઘરના અસ્તિત્વમાં હોય આને દુઃખનું કારણ ક્યાંથી હોય સમજાણું કઈ આમાં હે સમજાણું કે નહીં
ભૂતિ અસંખ્ય પ્રદેશી અનંત ગુણ નો ધામ અને એની વર્તમાન દશા આ એનું અસ્તિત્વ દ્રવગુણ ને પર્યાય એનું હોવાપણ ત્રણમાં હવે ત્રણમાં હોવાપણામાં એને આનંદ ને દુઃખ નું કારણ એના હોવાપણામાં હોય બરાબર છે હે આમાં પણ મૂંડ થઈ ને કે માને છે ગ્રહણ કરે છે કે દી ગ્રહણ કરી શકે છે કે દી માને છે એ જ કે છે ને આ મારું આ મેં ગ્રહ્યું આ મેં છોડ્યું માનતા છે એ માનતા એને દુઃખ નું કારણ છે વસ્તુ કેવી પકડી શકે છે પર તો પર છે આત્મા ક્યાં પર ને પકડે છે ને પર ને છોડે છે ને પર પડી જુદી જ પડી છે પરના હોવાપણામાં આત્માનું હોવાપણું છે પોતાના હોવાપણામાં પોતાના દ્રવ ક્ષેત્રકાળ ભાવના હોવાપણામાં બીજા દ્રવના દ્રવ ક્ષેત્રકાળ ભાવના હોવાપણું નથી સિદ્ધાંત બરાબર છે શું કીધું કે આ આત્માના ચાર બોલ દ્રવ ક્ષેત્ર કાળ ને ભાવ દ્રવ એટલે ગુણ પર્યાય નો પિંડ ક્ષેત્ર એટલે એનો પોળાય કાળ એટલે વર્તમાન દશા ભાવ એટલે એની શક્તિ એના હોવાપણામાં એને આનંદ ને દુઃખ હોય એના હોવામાં ન હોય એ બીજી ચીજ એને આનંદ ને દુઃખ નું કારણ હોઈ શકે સમજાનું કઈ હવે એના હોવાપણામાં ભાવમાં દ્રવમાં આનંદ છે તો એનું કારણ કરે અંદર પર્યાય થી તો પર્યાયમાં આનંદ આવે એના હોવાપણામાં દ્રવ ને ભાવમાં તો આનંદ પડ્યો છે એના ક્ષેત્રની પોવાઈમાં પણ આનંદ પોવો એટલો પડ્યો છે એવો અતિન્દ્રિય આનંદ જેના હોવાપણામાં છે એનું એને કારણ બનાવે તો પર્યાયમાં આનંદ થાય અને પરના લક્ષ્ય કરીને એ મને ઠીક નથી એ આનંદ મને ઠીક નથી એવો કામ બનાવે તો એ ભાવ એને મિથ્યા રાજને દુઃખ નું કારણ છે સમજાય છે કે નહીં એ છોકરાઓ સમજાય છે કે નહીં આમાં હા હા જેના સત્તામાં જે હોય તેને દુઃખરૂપ કે સુખરૂપ થાય તો આ સિદ્ધાંત જેનામાં જે નથી તે નથી એમાં નથી એ નથી તે દુઃખરૂપ સુખરૂપ કેમ થાય પણ એમાં છે ને એ આત્મામાં કર્મ નથી આત્મામાં અને વાગે જમ્યો કે અગ્નિ આત્મામાં નથી સમજાણું કાંઈ સતન ઉદય છે જડ માર્યો આત્માનું ક્યાંય બોલ સમજાણું નહીં પેન્સિલ લાગ્યું એટલા માં સત થઈ ગયા ક્યાં થઈ ગયું કોણ થઈ ગયું પર્યાયમાં ઉડી થઈ ગઈ હતી પોતાની અસ્તિત્વમાં ખાલી થઈ ગયું પરને લઈને થયું તું પેન્સિલ લઈને થયું તું શું કહેવાય પેન્સિલ સમજાણું કાંઈ કોઈ પણ વસ્તુ એનો નિશ્ચય યથાર્થ શું છે તેનો નિર્ણય લીધો એમને એમને એમ દખામાં એમ નહીં હોવું જોઈએ એનો નિર્ણય કે જે ચીજ છે આત્મા એ આત્મામાં દ્રવ ક્ષેત્રકાળ ભાવ ચાર છે દ્રવ એટલે તો શુદ્ધ આખું શક્તિનો પિંડ ગુણ એટલે શક્તિ ક્ષેત્ર પોળાય છે અવગાહન અને કાળ એટલે એની અવસ્થા હવે એ ચારમાં અવસ્થામાં હોય એને સુખ દુઃખ થાય કાયમ નો આનંદ છે ગુણ માં છે હવે એનો આશ્રય કરે તો પર્યાય માં આનંદ થાય એ પર્યાયમાં દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં કઈ છે નહીં પર્યાયમાં પરની પ્રતિકૂળતા દેખી મને આમ થયો એવો મિથ્યા શ્રદ્ધા અને રાગદ્વેષ ભાવ એની દશામાં થાય તે દુઃખ રૂપ ને દુઃખ નું કારણ છે ઉડી ગયો આમાં ભાઈ અરે ભગવાન એ તો ધર્માસ્તી કાય વત નિમિત્ત છે અમલ ને ધર્માસ્તી કાય વત એક જ શબ્દ મહા સિદ્ધાંત ઉદ્વા સ્વામી નો બધાના ફરતા એક શબ્દ છે પર્યાય તે તારી પર્યાય તને સુખ દુઃખ થાય કે બીજી ચીજ બીજાની પર્યાય તને સુખ દુઃખ થાય સમજાવું કાંઈ હા હા પછી બહાર વળી હું થઈ ગયું પાછું ભૂલી જવા કઈ છે જમભાઈ કહેતો ઊંઘમાં તો જમો હા એમ થઈ જાય ક્યાંય નિત્રણ કાળમાં જમવું નથી લ્યો
કલ્પિત ઉભું કરી લે ને પણ હંકારમાં હકાર આવી જાય છે મારે. આ તો સતી ચીજ છે, સમજાણું કઈ? આ સર્વજ્ઞ ભગવાન કે છે ઈ આ તત્વો છે. આ તત્વો એવી રીતે ન માને તે એના વ્યવહાર સમ્યક દર્શન માં ભૂલ છે એમ કે છે. સમજાણું કઈ? આશ્રવ એટલે મિથ્યા શ્રદ્ધા અને રાજવેશ ભાવ શુભા શુભા એ દુઃખ નું કારણ છે એમ ન માનતા એથી તો શબ્દ લીધો એ હી આશ્ર એ હી એમ શબ્દ લીધો છે. એ હી આતંક દુકાન એમ શબ્દ લીધો છે એટલે નિશ્ચય થી એ દુઃખ નું કારણ છે. સંયોગ પ્રતિકૂળ અનુકૂળ પર સત્તા ના રહ્યા એ દુઃખ નું કારણ નથી એમ સંયોગ દ્રષ્ટિ વ્યવહાર સંકેત માં પણ એમ માને છે. નિશ્ચય સંકેત માં તો આત્મા ના નિર્વિકલ્પ ની પ્રતીતિ ના અનુભવ શ્રદ્ધા છે. સમજાણું કઈ? હરી ગાંધા જાણો મિથ્યાત આદિ દુઃખ નું કારણ છે એટલી દુઃખ રૂપ છે એને દુઃખ નું કારણ કહ્યું છે. દુઃખ રૂપ જ છે એમ દુઃખ બીજું ને દુઃખ નું કારણ બીજું એમ નહીં. એ કારણ ને રૂપ બે કારણ કઈ પોતે એક જ એમ કે છે. શું કીધું? ભલે એમ કે એ આતંકો દુઃખ કારણ એટલે દુઃખ રૂપ ઓળી બીજી ચીજ છે અને દુઃખ નું કારણ બીજી છે એમ છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ નો પિંડ કુંડ છે એવી ઊંધી શ્રદ્ધા વિપરીત માનતા ને રાજદ્વેષ એ જ પોતે દુઃખ રૂપ કહો કે દુઃખ નો કારણ કહો બીજું હોય કોઈ ક્યાંય કારણ મૂક્યું એટલે કોઈ દુઃખ રૂપ બીજી ચીજ એમ તો આવે નઈ. હવે એમ દુઃખ રૂપ આ છે દુઃખ નું કારણ બીજું કહેવાય ભાઈ. દુઃખ રૂપ આ દેખા ને દુઃખ નું કારણ બીજું કરે તો મૂક્યું કે એ દુઃખ નું કારણ છે એમ શબ્દ મૂક્યો છે. શું કીધું? એમ કે ભાઈ આશ્રવ થી દુઃખ રૂપ છે તો વળી એને એમ થાય કે દુઃખ રૂપ એ તો કારણ વળી બીજું હોય છે. આ તો કઈ એહી આ તમે કહું દુઃખ કારણ એના શબ્દોમાં તો બહુ જરી સૂક્ષ્મતા ભરી થો પંડિત છે ને અને બરાબર પેલાના શાસ્ત્ર ને અનુસારે વાત ને મૂકે છે. સમજાણું કઈ? એ જમ્યો વાગ્યો એ દુઃખ નું કારણ નથી એમાં દ્વેષ થયો એને એ દુઃખ નું કારણ ને દુઃખરૂપ છે. સમજાણું કઈ? બાયડી છોકરા પ્રતિકૂળ બોલ્યા હવે બેહો ને હવે મૂર્ખાઈ બહુ કરી અત્યાર સુધી હવે ક્યાં સુધી કરવી છે બાયડી છોકરા કે ઈ શબ્દો દુઃખ નું કારણ નથી તેમ એના આત્મા અને એનું શરીર દુઃખ નું કારણ નથી. એ વખતે ઉઠાવેલો આમ કરે આમ કરે આમ કરે પર્વ શું છે તારે શું છે પણ એવી મિથ્યા માનતા ને રાગદ્વેષ નો ભાવ તે દુઃખ રોગ ગુણભાઈ આ તો સમજાય છે કે નહીં? આ તો બેન બે ચાર જેવી વાત છે પણ માણસને કઈ વિચાર જ ન મળે મંથન ન મળે મનન ન મળે એમ ને એમ ગાડા હંકી જાય અંધારે અંધારે ખાડે પડે ક્યાં પડે એની કઈ ખબર ન મળે ને. હા હા હું સમજાણું આમાં મગનભાઈ પણ સારો છોકરો થયો પણ આમ રળાયો ને બરાબર મોટો 50,000 ખર્ચ્યા એના ભણવામાં કયો જુદો ફટ દઈ ને એક પાય ન આપે જો એ ઓલો બોલે ઉપરથી એ શું છે અમે તમને તેને અમને જન્મ આપ્યો છે તમારી રમવાની વાસનામાં મારો જન્મ થઈ ગયો છે હું છે કે છે એ દુઃખ નું કારણ નથી. સમજાણું કારણ કારણ સમજાણું કે તેમ મિથ્યા ભાવ ને રાજ્ય ઉત્પન્ન કર્યું દુઃખ છે એ ચીજ કોઈ દુઃખ નું કારણ છે આવા વખતે એમ થાય
છોકરા હું બોલે, છોકરા પણ બોલે, એ કોણ જળ ની પર્યાય છે, એનો આત્મા છે, રાગ કરે છે, બીજું કરે છે, હું દેશ કરે છે, એના મારી સમજાણો કઈ. તમે એમને ઉપજાય નથી, અમે તો તમારા વાસના ની વૃત્તિમાં અમારો આત્મા આવી ગયો થઈ ગયા, એની અમારે કારણે, તમારે કારણે નહી. હા મારી નહીં થાય તમે તો ઉગ્ર મારા આખા વેપાર ના ધંધામાં ઘૂંસાઈ ગયેલા આખી જિંદગી, એટલે તમને ખબર નહીં શું થાય જગતમાં. આ તમને બરાબર આંબળે છોકરે કીધું એના બાપ, અમારા માટે તમે તમારી મમતાથી છે, તમારી મમતાથી અત્યારે કહો છો નહીં, તમને ખબર એ હોય આમાં સંયોગો દુઃખ નું કારણ નથી. આ તો ઊંચામાં ઊંચો પેલો દાખલા છે દુઃખ નું, હે એ દુઃખ નું કારણ નથી. મૂળ માને જે મફત નો એ મને હું કેદી એનો બાપ હતો, એ કેદી તારો દીકરો હતો, મફત નો તે માયનું ને એનો પછી આમ થાય એ તો તે રાગ ને લઈને દુઃખ માન બરાબર છે. તેથી આ મિથ્યાતાદ ને છોડી દેવું જોઈએ. જુઓ છોડવું એને છે, ઓલી પ્રતિકૂળતા આવે હું બોલતો બંધ થાય એટલે મૂકજે છોડી દે બોલું એમ નહી. શું કીધું? તારે છોડી દેવું જોઈએ મિથ્યા શ્રદ્ધા ને રાગ દ્વેષ ના ભાવ તને દુઃખરૂપ છે, તે કરેલા છે, તારાથી થયેલા છે, તારામાં થયેલા છે, માંથી તારે તેને છોડી દેવા. બસ બીજો છોડે કે નહીં એટલે બોલતો બનતા મને હક આવે. હવે આંબલ ને બોલતો બનતા તે નહીં કારણ છે, તારે હું છું સમજાણું કે નહીં. આ મિથ્યા તને છોડી દેવું જોઈએ. છોકરા હારા હોય ને હું જે એવા જરીકા માથું કે બાપુ બાપુ, પણ મો પ્રતિકૂળતા નહીં એમ કે એ દુઃખ નું કારણ નથી. બાપુજી બાપુજી આવી માથે હાથ ફેરતા નહીં, આમ નીકળે તને જોતા નહીં, અહીં નીકળે ને પાછળ જાય હાથ રાખે, માથું પણ હાથ રાખે એટલે બોલ્યું નથી. અહીં જાતા હોય તમે જોયું નથી, જોયું કહો ને બધું નજરે. છોકરા હું મોટા નહીં પછી જેમ મોટા છે ત્યારે હરખા મનાવા છે ને, એટલે એમ કોઈ બાપ છે પણ એમ તમે ઓળખે તમે મિત્ર ઠીક છે, હવે મોટા થયા હવે તમને સ્વતંત્રતાની છૂટ છે એમ એને ક્યાંક બીજે જોયું તમ એ સુખ નું કારણ નથી. સંસાર સુખ, સંસાર સુખ નો, સંસાર સુખ નું એ કારણ નથી. કલ્પના કરી કામ નથી, એ તો કલ્પના દ્વારા જ છે. સુખ નું કારણ માન છે દુઃખ, હૃદય ગોળતા થાય. હા હા, રાજા હોય એવા, પછી રાણી હોય ગ્રાણી, એવું મોટા ઘરથી આવી હોય ને એ કઈ ને એને 5-10 લાખ નો તાલુકા દર છે, મોટો આ 50 લાખ. હળવાઈ દઈ કહે તમે ગ્રાસનું છે ને ખબર છે ને દરબાર હોય મને સાવી નાગણ હોય છે, સમજાય છે કહેવાય કાળી નાગણ હો આમ કરીને જાનરાજ જો દરબાર. અમે પણ ગ્રહાણી છીએ હો, એમાં તો કેટલું બધું હોય ને. હા પણ એ હું એ દુઃખ નું કારણ તને ક્યાં છે? તે માન્યું છું કે મારી પ્રિય કાર્ય રાંગણા થી માનતા હતી, એ માનતા માં ઘા પીડ્યો તમે. હે આ સંસાર નો બધો આલેખ સંસાર આવો છે તે એને મિથ્યાતાદી ને છોડી દેવું જોઈએ.
છોડવાનું એને વિકારી ભાવ છે, કેવો છે મિથ્યા શ્રદ્ધા રાગ દ્વેષ, એ તને દુઃખ નું કારણ તમારી છોડી દેવું, એ છોડવું જોઈએ. એ કેમ છૂટે ને એ પ્રશ્ન છે ને. આટલો અત્યારે સાધન છૂટું ને ચાલે છે ને. પછી જીવ આત્માના પ્રદેશોનું વિધિ છે ને, વિધિ એટલે કર્મ, કર્મોથી બંધાવું તે બંધ કહેવાય છે. દ્રવ્યબંધ ની વ્યાખ્યા લીધી છે, સમજાવું કઈ દ્રવ્યબંધ ની વ્યાખ્યા લીધી છે. મુખ્ય ગણે ઠેકાણે બંધમાં દ્રવ્યબંધ ની વ્યાખ્યા આવે છે. આત્મા બધે ક્ષણે આવે, આત્મામાં બંધ જે થાય રજતણ નો કર્મ નો બંધ, એ આશ્રવ થી બંધ થાય છે. એ બંધ થી કર્મ ના રજતણ એક પ્રદેશ થાય છે, એ બંધ કહેવાય છે. આ બંધ ક્યારે પણ ન કરવો જોઈએ, એટલે બંધમાં નિમિત્ત પણ કરવું જોઈએ નહીં, એને ઠેકાણે બંધ ન કરવો એમ કહેવામાં આવ્યું છે. કારણ કે બંધ નું કારણ આશ્રવ છે, એટલે બંધ ન કરવો જોઈએ એનો અર્થ કે આશ્રવ કરવો ન જોઈએ, એટલે કે બંધ થાય નહીં. આ બંધ કબહુ પાછું શબ્દ છે ને, કબહુ ન સજીએ અબંધ સ્વરૂપી ભગવાન આત્મા. આત્મા તો અબંધ સ્વભાવી ચૈતન્ય મૂર્તિ છે, એના ભાન દ્વારા આવા બંધને કોઈ સમય પણ રજ ન કરવો કે બાંધવું નહીં, ન કરવું જોઈએ. એ બંધ ની વ્યાખ્યા થઈ, નવ ની વ્યાખ્યા આવે છે ને, સમજ્યું, મોક્ષ માર્ગ પ્રકારમાં ફલાણો આ છે, આ શું બંધ કે અહિત છે, નિદ્રા કે હિત કારણ છે, મોક્ષ કે પરમ હિત છે, આવે છે બંધ આ થયેલી આ પરમથી. હવે સંબર ની વ્યાખ્યા, કષાયો નો અભાવ, કષાયમાં મિથ્યાતા દે, ઇન્દ્રિયોનું અને મનનું જીતવું, ઇન્દ્રિયોને મન તરફના વલણને પાછું ફેરવવું અને કષાયોનો અભાવ, જીતવાથી કર્મ ન આવે એનાથી આવરણ આવતા નથી, એ સંવર તત્વ છે. કર્મ ન આવે તે સંવર તત્વ એમ દ્રવ સમજી વ્યાખ્યા કરી છે. ઓલા સમજાય છે કાંઈ, ઓલામાં દ્રવ બંધથી વ્યાખ્યા કરી હતી, ઓલામાં ભાવ આશ્રયથી વ્યાખ્યા કરી હતી, ભાવ આશ્રય. અહીંયા પણ દ્રવ કર્મ એટલે દ્રવ સંવર, ભાવ સંવર થતા આત્મામાં એમ કહ્યું ને, કષાય નો અભાવ થતા અધિકારી સ્વભાવનો આશ્રયથી કષાય નો અભાવ થતા ઇન્દ્રિયો તરફનું વલણ કરતા ઇન્દ્રિય તરફ આવતા એને ભાવ થતા નથી, માટે કર્મ ન આવે એમાં કર્મ આવતા નથી. એટલે ભાવ સંવર આવી ગયો, કર્મ ના આવે દ્રવ સંવર થતું છે. સમજાણવામાં એ સંવર ને ગ્રહણ કરવો, એ સંવર ને ગ્રહણ કરવું, આશ્રમ ને છોડવું કહ્યું હતું ને, આશ્રમ ને છોડવું કહો, સંવર ને ગ્રહણ કરવું કહો, બે એક વાત છે. શુદ્ધ સ્વરૂપ નો આશ્રય કરીને કસાય ને ઇન્દ્રિય ના દમન કરવા, એટલે દમન થાય એને સંવર કહીએ, અને એનાથી વિરુદ્ધ આશ્રમ આશ્રમ છોડવો, સંવર ગ્રહવો, બધું એક જ છે. આશ્રવ નો વ્યય કરવો અને સમર નો પાદ કરવો, સમર્પણ કરવો, આદરવી સમર આદરવા લાયક છે, આશ્રવ આદરવા લાયક છે એમ કરી જોયું, સમજાણો. પછી શુભ કે અશુભ, શુભ હો કે અશુભ હો, પરિણામ આશ્રવ એ છોડવા લાયક છે એમ કીધું. હે ગ્રહણ કરવો જોઈએ, થયું એ સમય ની વ્યાખ્યા થઈ, આદરવું. હવે તપ શક્તિ થી કર્મોનું ધરમ, કર્મોનું ધરમ અહીં પરથી જોવા નિદ્રા જાય છે. તપ ની શક્તિ એટલે કે આત્માના શુદ્ધતાના પ્રતપન દ્વારા ભગવાન આત્મા પરમ શુદ્ધ સ્વભાવ એની એકાગ્રતા દ્વારા પ્રતપન થવું, શુદ્રતા શોભા થવી આત્માની દેખામાં, એના દ્વારા એ બાર થઈ ગયો, બાર નિદ્રા થઈ ગયો. કર્મોનું ધરણ એ દ્રવ નિદ્રા થઈ, એક દેશ કરી દઉં, એક દેશ કરી દઉં ને, નિદ્રા છે ને આમાં દાખલા કરો આમાં છે ને, એમાં મારે આને દાખલા બધા કરો,
અજીવ માં કહ્યું છે ને, એમાં કાળ વર્ણ માં પાંચ પાંચ ને કહેજો, આકાશ છે ને લોકો કહેજો, પછી એક એક ને ફરક એવો, આંખો મૂકી એમાં પાંચ વર્ણ મૂક્યા છે, સમજે ને, આંખ કસાયેલો એને બધું મૂક્યું છે, મીઠામાં કેરી મૂકી છે, સરપરામાં મરતા મૂક્યા છે, એક એક જે છે ને એ બધા મૂક્યા છે, કરવામાં અમુકમાં કડવી માં કોઈ કોઈ ચીજ મૂકી, ખાટામાં કોઈ લીંબુ વાડી મૂક્યા છે, બધા મૂકી, ગરમમાં કોઈ અમુક મૂક્યું છે, ઠંડામાં કઈ બરફ ઊંચો લાગે છે, શીકરામાં કઈ દરેક માં ચીજ મૂકી દીધી દીધી, એ બધા વરણ અંદર છે કે જળ ના સ્વભાવો છે એમ બતાવ્યું છે, એનાથી થતી અને આત્મામાં અંતર અનુભવની દ્રષ્ટિ દ્વારા શુદ્ધતા દ્વારા તપ કહેવાય, શુદ્ધ દ્વારા તપ, એનાથી કર્મનું જરણ, કર્મનું કર્મ જોડે પણ દાખલા કરો, વાહન છે ને, વાહન જો વાહન એમાં પાણી આવે, જો પાણી આવે છે એવું દાખલા કરો, પછી આ બાજુમાં એમાં છું જો બંધ થતો અટકે પાણી આવીને અટકે, સમજો ભરાય છે, જો એને બંધ તત્વ દાખલા પછી આમાં સમર તત્વ અટકાયું છે, જો અહીં અટકાવે છે કે આ થાકીને પાણી આવતું અટકાવે છે, અને આ નિદ્રા જે થોડું ખાલી કરે છે અંદર થી એમના ખાલી કર કાઢે પાણી પાણી થોડું થોડું એમાંથી કાઢે છે, વાહન માંથી એ પાઠ માં દાખલા એની પૂછે, સાધારણ માણસ ને ખ્યાલ આવે, આપણે છે નવી છુપાના છે ને, નવી માં છે બધું, પણ આનું ચોખ્ખું નથી છપાનું, નવી છે ને, નવી આ નવી છે ને, હા હા, આમાં છે પણ ચોખ્ખા નથી, સમજાવ આમાં તે નિદ્રા ને હંમેશા પ્રાપ્ત કરવી જોઈએ, ઠીક, નિદ્રા ને હંમેશા પ્રાપ્ત કરવી જોઈએ, શુદ્ધતા ઉગ્રતા હંમેશા કરવી જોઈએ, આત્માના અખંડ શુદ્ધ સ્વભાવ આનંદ એના તરફની એકાગ્રતા વારંવાર કરવી જોઈએ, એને નિદ્રા કહેવામાં આવે, સમજાવવામાં, આ મિથ્યાત્વાદી આત્માને દુઃખનું કારણ છે પણ પદ આ દુઃખનું કારણ નથી, જો છે ને, વાયડી છોકરા નિર્ધનતા વાંધાપણું ગરીબાઈ એ દુઃખનું કારણ નથી, દુઃખનું કારણ કે દીધી તું, સમજે તો કલ્પનાથી માને છે, મને સુખ નું નિમિત્ત કહેવાનું, પણ એ માને ક્યારે ને, દુઃખ માને તો દુઃખ નું નિમિત્ત કહેવાનું, એટલે ખરી કારણ તો ઉપાદાન નહીં, સિદ્ધ કરી થાય તો સમજાણું, કાંઈ દુઃખ માન્યો એનાથી તો સુખ ની કલ્પના એ પણ દુઃખ છે, એમાં દુઃખ નું નિમિત્ત થયું તો પણ કારણ સુખ ની કલ્પના કઈ છે, પ્રતિકૂળતા ના દુઃખ નું નિમિત્ત તો તારું છે કારણ તો, અરે હા એ તો એની અસ્તિત્વમાં છે, તારા અસ્તિત્વ ક્યાં છે, હીરાભાઈ ફોકરા જેવા હારા હોય ને મીઠાશ લાગે કે છે, એને લઈને મીઠા નથી લાગતી, એને પોતાને રાગ ને લાગે છે, હા ધ્યાન એવું એટલે હું પણ પણ મીઠું કેવી હોય, લે મારા હા મારે ઠીક છે, મીઠું કેવું કોને કેવું કોને, ફળ વસ્તુમાં કલ્પના કરીને એવો કહીએ ને ગઢ થઈ ગયો ગઢ ગાઢ, જેને આ મીઠું છે માટે આમ થાય, આ પ્રતિકૂળ છે માટે આમ થાય, એવું ગાઢ થઈ ગયું છે, ન્યા પ્રતિકૂળ અનુકૂળ તો ક્યાં, એ તો છે છે છે, બસ એટલું થયું, એક છે શું, આત્મા છે શરીર છે છે, હવે છે ને એમાં હાણું એમ કેમ છે, એ તો જ્ઞાન છે, એની કલ્પનામાં આવી ભાષા આવું માન આવું હોય ને, એ તો એને કલ્પ્યું છે, વસ્તુમાં એ છે નહીં, સમજાય છે, કઈ તેથી પોતાના દોષ રૂપ મિથ્યા ભાવનો અભાવ કરવો જોઈએ, દુઃખ પોતે ઉત્પન્ન કરે છે એ ભાવને છોડવા જોઈએ, વર્ષો સાથે પૂતગોળોનો બંધ
ત્રણ બંધની વ્યાખ્યા કરે છે પ્રવચન સામે ને એ સ્પર્શ પરમાણુ પરમાણુ આમ ભેગા થાય એને આમ દ્રવ્ય બંધ કહેવાય છે. રાગાજી સાથે જીવનો બંધ અને અન્યનો વગા રાગાજી સાથે જીવનો બંધ રાગની આજ્ઞા શુદ્ધ સ્વભાવ રાગારી એકત્વ થાય એ ભાવ બંધ. પરમાણુ પરમાણુ આમ ભેગા થાય એ દ્રવ્ય બંધ રજકણ સ્પર્શથી. આત્મા શુદ્ધ સ્વભાવ છે તે પુણ્યપાપના વિકારથી એકત્વ થાય એ ભાવ બંધ. સમજાણો અને અન્ય નવગા થી પૂતગળ જીવા બન ભેગા જીવ ને પૂતગળ એક પ્રદેશ છે. રાગ પરિણામ માત્ર એવો જે ભાવ બનશે દ્રવ્ય બંધ નો હેતુ હોવાથી ખરેખર તો વિકારી પરિણામ એ ભાવ બનશે. એ દ્રવ્ય બંધ જળ નો હેતુ હોવાથી તે નીચે બંધ છોડવા યોગ છે. નીચે બંધ છોડવાની પાસમાં બંધ છોડવા કીધું છે ને. નીચે બંધ છોડતા દ્રવ્ય બંધ થતો નિત્યાત અને ક્રોધાદી રૂપ ભાવ ક્રોધાદીમાં માન આદિ લોભ આદિ આવી તે સર્વને સામાન્યપણે કસાય કહેવાય છે. એને કસાય કહેવાય છે જો મોક્ષ માર્ગમાં કહી નિત્યાતને પણ કસાય કહેવાય છે. એવા કસાય નો અભાવ તેને શ્રમ કહેવામાં આવે છે. સમજાણો શ્રમ એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ એની શ્રદ્ધા ને શાંતિ એનું નામ શ્રમ. એ મિથ્યાત ને કસાયના અભાવથી થાય. દમ એટલે જ્ઞેય જ્ઞાયક શંકર જે એક ત્રિમિકાને વર્ણન કર્યું. જ્ઞેય વસ્તુ અને જ્ઞાયક આત્મા એને શંકર દોષ ટાળીને એટલે બેનું એકપણું ટાળીને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અંદરથી અધિક આત્માને જાણે તેને નિશ્ચય નહીમાં સ્થિત સાધવો ખરેખર જીતેન્દ્રિય કહે છે. એટલે દમની વ્યાખ્યા એમ કહો આત્મા ખંડ ખંડ ઇન્દ્રિય એના વિષયો અને જળ ઇન્દ્રી એમાંથી પાછો હઠી અને સ્વભાવમાં અતિન્દ્રિયમાં એકત્વ થાય એને ઇન્દ્રિયોને દમી એમ કહેવામાં આવે છે. ભાવ ઇન્દ્રિય ખંડ ખંડ જે છે એક એક વિષયને જાણનાર જે વિષય છે એવા ખંડ ખંડને લક્ષ્ય છોડી દઈ અખંડ જ્ઞાયક અતિન્દ્રિય ઉપર દ્રષ્ટિ કરી અને ખંડ ખંડ ઇન્દ્રિયને જીતે એને ઇન્દ્રિયોને જીતી અને એને દમ કર્યો દમન કર્યું એમ કહેવામાં સમજાણું કાંઈ. સમય એક સ્વભાવ પ્રભાવના ભેદ જ્ઞાનના બળ વડી દ્રવેન્દ્રિય ભાવેન્દ્રિય તેના વિષયથી આત્માનું સ્વરૂપ જુદું એમ જાણવું એની વ્યાખ્યા છે. તેનું નામ ઇન્દ્રિયોનું દમન કહેવામાં આવે છે. પરંતુ આરાધીને પાંચ ઇન્દ્રિયના વિષયરૂપ બાય વસ્તુના ત્યાગરૂપ જે મંદ કસાય તેનાથી ખરેખર ઇન્દ્રિય દમન થતું શરીર આરાધી કે ઇન્દ્રિયો મંદ થવાથી ઇન્દ્રિયનું દમન થતું શરીર આહાર અને ઇન્દ્રિય મંદ થવાથી કઈ મંદ ઇન્દ્રિયનું દમન થતું નથી એક વાત. અને રાગની મંદતા થતા પણ ઇન્દ્રિયનું દમન થતું નથી બે વાત. શું કીધું આહારાદી અને પાંચ ઇન્દ્રિયોનો વિષય એનો બાય વસ્તુનો ત્યાગ અથવા ઘટનું ઓછું થવું એ દમન નથી એક વાત. અને એમાં થતો મંદ કસાય એ પણ દમન નથી. બરાબર સમજાણું કાંઈ સંગર લીધો નહી આ શમદમ તે જો કર્મ આવે તો ક્ષમતા ભાવ અને દમનનો અર્થ સંયોગો છૂટ્યા કે ઇન્દ્રિયો મોડી પડી શરીર મોડું પડ્યું કે આર નો આવ્યો આર ન લીધો એ દમન નથી. એ તો જળની પર્યાય થઈ. એના સંબંધમાં કઈ રાગની મંદતા કરી એ પણ ઇન્દ્રિય દમન નથી. સમજાણું કાંઈ એ નહીં નહીં આર ઉપર નહીં દમન નથી એમ કે છે. એ તો જળની પર્યાય છે એમાં દમન હું કરું એમાં ક્યાં દમન કરું છું. શરીરને માવું પણ હોય તો શરીરની પર્યાય છે એમાં દમન શું કર્યું આત્મા એ. ઇન્દ્રિયો મોડી પડી પાતળી પડી એમાં દમન એને શું કર્યું એ તો જળની પર્યાય થઈ. અને એના સંબંધમાં કઈ રાગની મંદતા કરી આર પાણીમાં અમુકમાં તો મંદ ભાવ થયો એ કઈ દમન નથી એ તો પુણ્ય ભાવ છે. સમજાણું કાંઈ સમર ભાવ નથી. સમર ભાવ કેવો છે ના અહીં
કપડું પહેરતા અને એક અડધું ઉગાડું રાખતા નહોતું કરતા પેલા. હા તો મીઠું ન ખાય, મીઠા બીજી મીઠા જો મીઠું ન ખાવું. એમ કે હા મીઠા ના ત્યાગી, હા 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 ખરા મીઠા ના ત્યાગી અંદર ના. ખરેખર ઇન્દ્રિય દમન થતું કેમ કે તે તો શુભ રાગ છે, પુણ્ય છે, બંધનું કારણ છે. બંધનું કારણ છે એને દમન કહેવાય નહીં. જેમાં બંધનો અભાવ થાય એનું નામ સંવર. આશ્રમ બંધનું કારણ છે, આશ્રમનો અભાવ થાય એનું નામ સંવર. તો ઓલા કસાયનું મંદપણું કે શરીરનું મંદપણું થઈ જવું, ઇન્દ્રિયો મોડ પડી જવી, એ કઈ દમન. દમન તો સંવર ભાવ છે, રાગની મંદતા અને પરથી હટીને ભાવ તરફ ની એકાગ્રતા થી જેટલો સુંદર ભાવ થાય તેમાં બંધ નું કામ અટકે છે. સમજાય છે? માટે એને સંભાળ કહેવાય છે. શુદ્ધાત્મા ને આશ્રિત સંજ્ઞાન સંજ્ઞાન ચારિત્ર રૂપ શુદ્ધ ભાવ થી સંભર છે. વિશેષ ખુલાસો થાય ભક્તિ. શુદ્ધાત્મા જ્ઞાયક સ્વરૂપ આત્મા પૂર્ણાનંદ એને આશ્રિત સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર જે શુદ્ધ પર્યાય એ સમજ. પ્રથમ નિશ્ચય સમ્યક દર્શન થતા સ્વગ્રહ આલંબન અનુસાર પોતાનું ચૈતન ભગવાન એને શુદ્ધતાના જેટલું અવલંબન તેને અનુસારે સમૃદ્ધ શરૂ થાય છે. નિમિત્તને અનુસારે દેહની મંદતા ઇન્દ્રિયોનું દમન કે એને અનુસારે રાગની મંદતાને અનુસારે સંવર શરૂ થતો નથી. સંવર નિદ્રા તેમ શરૂ થતી નથી. સમજાણું કાય? ક્રમે ક્રમે જેટલા અંશે રાગનો અભાવ જેટલા અંશે સમનિદ્રારૂપ ધર્મ થાય છે નિમિત્તમાં ફેર પડે કે વિકારમાં તીવ્રમાંથી મંદનો ફેર પડે એ કઈ શુદ્ધતાનું કારણ નથી. એ સંબંધનું કારણ નથી. જેમાં બંધ અટકે ત્યારે તો શુભાશુભ ભાવ રહીત થાય ત્યારે અટકે. શુભાશુભ ભાવ રહીત ત્યારે થાય. સ્વભાવનો આશ્રય કરી શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનને શાંતિ કરે એટલે અંશે સ્વભાવની શુદ્ધિ થાય. તે સંબંધાની શરૂઆત. સમજાણું કઈ નહી? સ્વસન મુક્તા ના બળ થી સદા સમિચ્છા નો નિરોધ છે. તપ છે, તપ ની કરી જાય છે. ઈચ્છા નિરોધ તપ કહેવાય છે ને. ઈચ્છા તો નિરોધ તો નાસ્તી થી થયું. અસ્થિ થી પોતામાં પોતામાં થવું જોઈએ ને. શુદ્ધતા શુદ્ધ સ્વરૂપ છે પવિત્ર, એના સન્મુખ થઈને જેટલી શુદ્ધતાની ઉગ્રતા પ્રગટે એને તપ કહેવામાં આવે છે. એ તપ થી નિદ્રા થાય. અપવાસ આદિ ના તપ થી નિદ્રા બિદ્રા ન થાય. પર લક્ષે જેટલી રાગની મંદતાની ક્રિયા થાય એ બધો નિર્દ્રા ભાવ નથી. એ તો બંધ ભાવના કારણરૂપ આશ્રવ ભાવ છે. સ્વભાવ શુદ્ધ સ્વરૂપ ચૈતન એના આશ્રય જેટલો શુદ્ધતાનો ભાવ પવિત્ર પ્રગટે એ સમર નિદ્રાનું કારણ છે. નિદ્રાનું કારણ એટલે શુદ્ધતા અવધિ. નિદ્રાનું કારણ કોઈ નિદ્રા રૂપ કો. સમજાય છે? સમરી વ્યાખ્યાવી છે. પુનપાપ અશુદ્ધ ભાવ આત્માના શુદ્ધ ભાવ દ્વારા રોકવાથી ભાવ સમર છે અને એ અનુસાર નવા કર્મ નો આપણું સ્વયં સ્વતઃ રોકાઈ જાય છે. દ્રવ સમર છે. એ ભાવને દ્રવની વ્યાખ્યા કરી. અખંડાનંદ નિશુદ્ધ આત્માના લક્ષના બળથી અંશે શુદ્ધિની વૃદ્ધિ અશુદ્ધિ અંશે હાનિ કરવી એ ભાવ નિદ્રા. શુદ્ધિ વધવી અને તે સમયે ખરવાયુ કર્મનો અંશે છૂટી જવું દ્રવ્ય નિદ્રા. લઘુ સિદ્ધાંત પ્રાર્થમાંથી લીધું. જીવ જીવને તેના સ્વરૂપ સહિત ઓળખી પોતાને વાપરને જેમ છે તેમ માનવા આશ્રમને ઓળખી તેને હિરૂપ ખુલાસો કર્યો. માથે જે વાત કરી હતી ને પાઠમાં એને મોક્ષ માર્ગનો આધાર આપીને મોક્ષમાં પ્રકાશમાં થયું. જીવ અજીવને તેના સ્વરૂપ સહિત
જીવ જીવ દ્રઢ એનું સ્વરૂપ સ્વભાવ એના સહિત ઉઠી પોતાને ને પરને જેમ છે તેમ માનવા એ જીવ અજીવનો માનતા કહેવાય. આશ્રમ ને ઓળખી તેને હિરૂપ માનવો છોડવાય કીધું થોડામાં ઉનપાપના ભાવ જે દુઃખના કારણ એને ઓળખી એને હિરૂપ જાણવા બંધને ઓળખી તેને અહિરૂપ માનવો અહીં બંધને સજવો નહીં એમ કીધું તું સમજાય છે એને અહિતરૂપ જાણવો સંબરને ઓળખી તેને ઉપાદે માનવો તમારે આદરીએ એમ કહું ને અમાયું છું સંબર આદરીએ નિદ્રાને ઓળખી તેને હિતનું કારણ માનવું આત્મામાં જેટલી શુદ્ધ સ્વભાવની શુદ્ધિની વૃદ્ધિ થાય એને હિતનું કારણ માનવું એ મોક્ષ માર્ગ પ્રકાશમાં ટોડર મધ્યે કહ્યું છે આશ્રમનો દાખલો નીચે તો આવી ગયા બધા સમજાણો એ નવ ગાથા થઈ હવે મોક્ષ નું લક્ષણ આ તત્વની ભેદ વાળી શ્રદ્ધા તે વ્યવહાર સંકેત એમ કેવું છે ને એ તત્વ આવી ગયા જીવ અજીવ પાત્રો સંબર નિદ્રા બંધને હવે મોક્ષ આવ્યું આમાં વ્યવહાર સંકેત નું લક્ષણ બધું ભેગું થઈને પડતી અને દેવગુરુ શાસ્ત્ર નાખશે ને એમાં આવે અને કારણ સકળ કર્મ તે રહિત અવસ્થા અવસ્થા હો સીધ મોક્ષ એક અવસ્થા છે એમ સિદ્ધ કરવું પ્રાપ્ત સકળ કર્મ તે રહિત અવસ્થા સો શિવ સ્થિર સુખકારી એ વિધિ જો સરદા તત્વન કી સો સમકિત વ્યવહારી વ્યવહાર સમકિત જીવ એટલે નીચે સમકિત હોય તો સમજાવું કઈ આત્મા શુદ્ધ ચિદાનંદ ની મૂર્તિ અખંડ આનંદ છે એમ પુનપાપ ના રાગ થી ભિન્ન પાડીને આત્મા નો અનુભવ માં પ્રતીક એ નિશ્ચય સંયક છે એ નિશ્ચય સંયક હોય ત્યાં વ્યવહાર સંકેત એને હોય છે આવું હોવું જોઈએ એમ કે વ્યવહાર દેવ જિનેન્દ્ર ગુરુ પરિગ્રહ બિન ધર્મ દયા જૂત સારો ઇહુ માન સમકિત કો કારણ અસયંગ જૂત ધારો સકળ કર્મ બધા કર્મો થી રહી આખી કર્મ થી રહી એટલે હવે એને પાછું જન્મવું પડે કે અવતાર લેવો પડે એવું હોય નહી સકળ કર્મ થી રહી સ્થિર એટલે અવિનાશી સુખકારી અનંત સુખદાયક નાશ ન થાય એવું અનંત સુખદાયક હાલત પર્યાય તો મોક્ષ કહેવાય દેખો મોક્ષ એક પર્યાય છે આત્માની મોક્ષ ગુણ નથી દ્રવ નથી આત્માની અશુદ્ધ પૂર્ણ દશા એ સંસાર શુદ્ધતાની અપૂર્ણ દશા એ મોક્ષ નો માર્ગ અને પૂરણ શુદ્ધ કા એ મોક્ષ એ બધી પર્યાયો છે હજી તો સંકિત પર્યાયમાં વાંધા ઉઠતા લોકોને સંકિત ગુણ છે કે પર્યાય છે એક એક તમે પર્યાય કહો છો પણ લખો વિચારીને લખો એ તો ગુણ છે એમ લખાણ એવું અહીં તો કે છે કે મોક્ષ અવસ્થા છે ક્યાં ધર્મચંદજી મોક્ષ પર્યાય હે અને મોક્ષ માર્ગ ક્યાં હે સંયક દર્શન જ્ઞાન ચારિત્ર ક્યાં હે ગુણ હે કે પર્યાય હે પર્યાય હે સંયક દર્શન પર્યાય હે સંયક જ્ઞાન પર્યાય હે ચારિત્ર પર્યાય અવસ્થા છે ગુણ તો ટીકાવ છે ગુણ પ્રગટે નહીં પ્રગટે તે પર્યાય ટકે તે ગુણ સમજાણું કાંઈ અનંત ગુણ સહિત નું ટકનું તે દ્રઢ એક એક શક્તિ ગુણ નું ટકનું તે ગુણ અને પ્રગટ થવું તે પર્યાય તો પ્રગટ છે મોક્ષ દિશા કઈ પ્રગતિ નહોતી અનાદિથી સમજાણું કઈ એટલે કે છે અથવા અવિનાશી અનંત સુખદાયક ની દશા તેને ભગવાન મોક્ષ કહે છે એ મોક્ષ કહેવાય છે એમ સંયક દ્રષ્ટિએ વ્યવહાર સંકિતમાં આને બરાબર માનવો
આ પ્રકારે જે સત્સાત તત્વોના ભેદ સહિત સાત ભેદ છે ને, શ્રદ્ધા કરવી કે વ્યવહાર સમ્યક દર્શન છે. જાણું કઈ વિતરાગ સર્વજ્ઞ હિતો ઉપદેશી સાચા દેવ એને વ્યવહાર સંકિતમાં શોધવા. જનેન્દ્ર દેવ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જેને જ્ઞાન એવા સર્વજ્ઞ પ્રભુ એ વિતરાગ ગીતના ઉપદેશક એ અરિયમ તરીકે લીધું છે. જનેન્દ્ર સાચા દેવ એટલું સામાન્ય ઉપદેશ વિના લ્યો તો સિદ્ધ પણ દેવ આવી જાય. વિતરાગ સર્વજ્ઞને વિજ્ઞાન ઉપદેશ અરિયમ વિતરાગ સર્વજ્ઞ પૂર્ણ સ્વરૂપ સિદ્ધ એ સાચા દેવ એને એ રીતે માનવા એ વ્યવહાર સંકેત નો વિષય છે. પરિગ્રહ બિન ગુરુ ચોવી પરિગ્રહ વિતરાગ ગુરુ એ દિગંબર ગુરુ જેને ચોવીસ પ્રકારનો પરિગ્રહ એક વિકલ્પ ન હોય જેને અંતર ત્રણ કષાય નો અભાવ થયો એ ભાવ બહાર માં એક વસ્ત્ર નો તાણો ન હોય વસ્ત્ર નો તાણો પણ ન હોય એવા ગુરુને જૈન દર્શનમાં નિગ્રંથ ગુરુ વ્યવહાર સંકિતના કારણમાં એને દેવગુરુને ગણવામાં આવ્યા. સમજાણું કઈ એના ગુરુમાં ભૂલ છે. વસ્ત્રપાત્ર સહિતને ગુરુ માને નિગ્રંથ ગુરુ માને સાધુ એને માને એને તો વ્યવહાર સંકિતમાં ભૂલ છે. સમજાણું કઈ એ જવાન ભૈયા મુનિ દિગંબર મુનિ આત્માના ત્રણ કષાય નો નાશ એમાં બહારમાં તદ્દન ચોવીસ પ્રકારનો કઈ વસ્ત્ર નો તાણો ધાગો ન હોય એને અહીંયા નિગ્રંથ ગુરુ મોક્ષ માર્ગમાં સંકિર્તના નિમિત્ત કારણ તરીકે એને કહેવામાં આવ્યા. એને એ રીતે જાણવા માનવા જોઈએ. અને સારભૂત અહિંસા મય જૈન ધર્મ સારભૂત અહિંસા એવો ધર્મ રાગ રહિત આત્માનો ધર્મ એવું બધાને સમ્યક દર્શન નું નિમિત્ત કારણ જાણવું જોઈએ. સમજાય છે? સમ્યક દર્શન નું નિમિત્ત કારણ વ્યવહાર સંકેત નું નિમિત્ત કારણ. સમ્યક દર્શન ને તેના આઠ અંગો સહિત ધારણ કરવું જોઈએ. પછી સમ્યક દર્શન આ બધું વ્યવહાર સંકેત કીધું. આ તત્વની શ્રદ્ધા સાચા દેવ સાચા ગુરુ સાચો અહિંસા ધર્મ એને સર્જવું એ વ્યવહાર સંકેત છે. એના આઠ અંગ સહિત ધારણ કરવું જોઈએ. વચન ગુરુદેવ